गुड मॉर्निंग फ्रेंड्स, मित्रों, आज आप धोरण 11 ने 12 साइंस एंड कॉमर्स बने माटे कॉमन टॉपिक फंक्शन्स एनी मिक्स एक्सरसाइज अपने लेवा जाइ रहा छे। मित्रों, घना बदा फंक्शन अपने सीखी गया त्यार बाद एनी प्रेक्टिस माटे कया प्रकारे फंक्शन पूछाय छे, कम्प्लीट द सेंटेन्स माटे शूँ करवू, तो आज आप सेंटेन्स कई रीते पूरा करवा आपेला फंक्शन उपयोग करीने एना विषेनी प्रेक्टिस मिक्स एक्सरसाइज जुदा जुदा घणा बधा फंक्शन में आवरी लीधा छे। कम्प्लीट द सेंटेन्सीस, नीचेना वाक्यो पूरा करो, वाक्य सूचना आप्यो यूजिंग स्पेसिफाइड फंक्शन, जे कंई फंक्शन आप्यो होय फंक्शनो उपयोग करी, तमने कदाच अहींया क्लू वर्ड पण आप्या होय, हिंट्स पण आप्यो होय शब्दोनी, ए शब्दोनो उपयोग करी तमारे वाक्य पूरु करवानो थाय। क्लियर? ऑलरेडी 15 वाक्य में आप्या छे, જોઈએ આપણે કઈ રીતે વાક્યો બનાવીએ છીએ। પહેલું વાક્ય, વોલ્ટ ડિઝની વોઝ સો, કૌંસમાં લખ્યું છે, ઇલ ટુ વર્ક। હવે તમારે ફંક્શન આપ્યું છે શોઈંગ રિઝલ્ટ, હવે તમને ખબર છે કે શોઈંગ રિઝલ્ટમાં શું વપરાય, સો વિશેષણ ધેટ। ક્લિયર? આપણે ભણી ગયા છીએ તો વોલ્ટ ડિઝની વોઝ સો તો આપ્યું જ છે, પછી વિશેષણ મૂકવાનું, સો ઇલ ધેટ, સો વિશેષણ ધેટ થઈ ગયું, વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ। હવે અહીંયા મૂળ વાક્યમાં તમને ભૂતકાળ આપ્યો છે, તો બીજા વાક્યમાં તમારે ભૂતકાળ મૂકવો પડે અથવા તો કુડ અથવા માઇટ મૂકવું પડે કર્તાની ક્ષમતા પ્રમાણે। વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ, વોલ્ટ ડિઝની માટેનું વિશેષણ હી। હવે વાક્ય શું આપ્યું છે, ટુ વર્ક, વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ, વોલ્ટ ડિઝની એટલો બધો બીમાર હતો કે। હવે બીજું વાક્ય નેગેટિવ બનશે, હી વોઝ નોટ એબલ ટુ વર્ક, થઈ ગયું વાક્ય ક્લિયર, વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ હી વોઝ નોટ એબલ ટુ વર્ક, અથવા તો હી કુડ નોટ ડૂ એની વર્ક, તો પણ વાક્ય સાચું, હી ડીડ નોટ એબલ ટુ વર્ક, તો પણ વાક્ય સાચું, પણ તમારે ભૂતકાળ મેન્ટેન કરવો પડે, કારણ કે મૂળ વાક્યમાં તમને અહીંયા ભૂતકાળ આપ્યો છે, વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ હી વોઝ નોટ એબલ ટુ વર્ક। આપણને અહીંયા કૌંસમાં વિશેષણ ઇલ આપ્યું છે, બીજું ક્રિયાપદ આપ્યું છે ટુ વર્ક, બંનેનો ઉપયોગ કરી આપણે અર્થપૂર્ણ વાક્ય બનાવવાનું છે। હવે જો તમે નકારાત્મક વાક્ય ન બનાવો તો વાક્ય અર્થપૂર્ણ બને નહીં। વોલ્ટ ડિઝની એટલો બધો બીમાર હતો કે તે ગમે તે કામ કરી શકતો, તમે એવું લખો તો વાક્ય અર્થપૂર્ણ બનતું નથી, તો અહીંયા તમારે નેગેટિવ કરવું પડે, વિશેષણ વોલ્ટ ડિઝની માટેનું હી વોઝ નોટ એબલ ટુ વર્ક। ક્લિયર? આ પ્રમાણે તમારું મિનિંગફુલ વાક્ય થાય, વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ, રિઝલ્ટ બતાવે છે હી વોઝ નોટ એબલ ટુ વર્ક, તે એટલો બધો બીમાર હતો કે તે કામ કરી શકતો નહોતો। મૂળ વાક્ય ભૂતકાળમાં આપણે ભૂતકાળ મેન્ટેન કર્યો, વોલ્ટ ડિઝની માટેનું સર્વનામ હી મૂક્યું, વિશેષણ ઇલ, સો એડજેક્ટિવ ધેટ, આ એનું કન્સ્ટ્રક્શન છે, શોઈંગ રિઝલ્ટમાં સો વિશેષણ ધેટ આવે, પહેલું વાક્ય પહેલી ક્રિયા, બીજી ક્રિયા મિનિંગફુલ થતી હોય એ પ્રકારે પોઝિટિવ અથવા નેગેટિવ વાક્ય મૂકવાનું, ભૂતકાળ છે માટે ભૂતકાળ મેન્ટેન કર્યો। ક્લિયર? ટૂંકમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય પૂરું કરવાનું, અને ફંક્શન તમારું કયું થવું જોઈએ, કૌંસમાં આપ્યું તે, અહીંયા શોઈંગ રિઝલ્ટ છે, આપણને ખબર છે રિઝલ્ટમાં ટી ડબલ ઓ ટુ આવે, ઇનફ આવે, સો વિશેષણ ધેટ, સચ વિશેષણ ધેટ, આ એના કીવર્ડ્સ છે, તો આપણે અહીંયા સો આપ્યું છે તો સો વિશેષણ કન્જક્શન ધેટ મૂકીને વાક્ય આપણે પૂરું કર્યું। ક્લિયર? વર્લ્ડ ડિઝની વોઝ સો ઇલ ધેટ હી વોઝ નોટ એબલ ટુ વર્ક। બીજું વાક્ય જોઈએ, હેલન કેલર ટોલ્ડ ધેટ, હેલન કેલર ટોલ્ડ ધેટ, વર્કર્સ અને સ્લેવ્સ બે શબ્દ આપ્યા છે, ફંક્શન તમારું છે રિપોર્ટિંગ, રિપોર્ટિંગ કરવાનું છે, તો અહીંયા વાક્ય બનશે હેલન કેલર ટોલ્ડ ધેટ, હેલન કેલર ટોલ્ડ ધેટ ધ વર્કર્સ, કયો કાળ છે, ભૂતકાળ છે, માટે ભૂતકાળ જ લખો, ધ વર્કર્સ વેર ટ્રીટેડ
एज स्लेव्स. कोई पण वाक्य तमे बनावी शको. हेलन केलर टोल्ड दैट रिपोर्टिंग छे. हेलन केलरे एवुं कह्युं हतुं के द वर्कर्स वेर ट्रीटेड एज स्लेव्स. द वर्कर्स वेर ट्रीटेड एज स्लेव्स. કામદારોને ગુલામની માફક સચવાય છે. રિપોર્ટિંગ હેલન કેલર રિપોર્ટિંગ કરે છે. ડાયરેક્ટ ઇનડાયરેક્ટ થઈ ગયું. હેલન કેલર ટોલ્ડ ધેટ ધ વર્કર્સ વેર ટ્રીટેડ. પેસિવ બન્યું એવું ભૂતકાળ છે. માટે ધ વર્કર્સ વેર ટ્રીટેડ બાય સમવન. ધ વર્કર્સ વેર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. કામદારોને ગુલામની માફક રાખવામાં આવે છે. તો અહીંયા રિપોર્ટિંગ છે માટે ટોલ્ડ આવ્યું કન્જક્શન ધેટ. ત્યારબાદ બાકીનું વાક્ય તમારે આ પ્રમાણે બનાવી નાખવાનું થાય. શબ્દો આપ્યા છે તો વર્કર્સ વેર ભૂતકાળ છે માટે વેર ટ્રીટેડ એઝ સ્લેવ્સ. ક્લિયર રિપોર્ટિંગ. ત્રીજું વાક્ય હિમાંશુ ઓર્ડર્ડ મી. ત્રીજું ફંક્શન, ત્રીજું વાક્ય. પહેલું શોઈંગ રિઝલ્ટ હતું, બીજું હતું રિપોર્ટિંગ, ત્રીજું છે મેકિંગ સપોઝિશન. મેકિંગ સપોઝિશન, હવે આપણને ખબર છે મેકિંગ સપોઝિશનમાં એઝિફ વપરાય અને એઝિફ સાથે વિશિષ્ટ પ્રયોગ વેરનો થાય છે. મીન્સ જે કોઈ વસ્તુ, જે કોઈ બાબત નથી એને એનું રૂપ આપી દેવામાં આવે, બરાબર, ત્યારે આવા પ્રકારની વાક્યરચના બને. અહીંયા હિમાંશુ ઓર્ડર્ડ મી, હિમાંશુ મને ઓર્ડર કરે છે. એઝિફ સર્વનામ હિમાંશુ માટેનું. હી એઝિફ સાથે વેર વપરાય, ત્યારબાદ જેની સાથે સરખામણી કરી હોય. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર અ બોસ, અથવા તો હી વેર માય બોસ લખો તો પણ ચાલે. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર માય બોસ. હિમાંશુ મને હુકમ કરે છે જાણે કે તે મારો બોસ હોય. હકીકતમાં એ એનો બોસ નથી, પણ એને એ બોસનું રૂપ આપી દેવામાં આવ્યું છે. મેકિંગ સપોઝિશન, એઝ ઇફ સાથે વેર વપરાય. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર માય બોસ. ક્લિયર. એઝ ઇફમાં આ જ પ્રકારનું વાક્ય બને. એઝ ઇફ મૂકવાનું, કરતા માટેનું સર્વનામ મૂકવાનું, અને જેનું રૂપ આપવામાં આવ્યું છે મૂકી દેવાનું. હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર માય બોસ. માય સન ઓલવેઝ ડુ આઈ ટોલ્ડ. એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન. મેનર, મેનરમાં મોટે ભાગે લાઈક એઝ વપરાય. માય સન ઓલવેઝ ડુ એઝ. માય સન ઓલવેઝ સાદો વર્તમાન કાળ છે. ડુ, માય સન ઓલવેઝ ડુ એઝ આઈ ટેલ હિમ. એઝ આઈ ટેલ હિમ, ટોલ્ડનું મેં અહીંયા ટેલ કર્યું. અથવા તો તમે પેસિવ પણ બનાવી શકો. માય સન ઓલવેઝ ડુ એઝ હી ઇઝ ટોલ્ડ, એમ પણ કહી શકાય. એઝ હી ઇઝ ટોલ્ડ ટુ ડુ, આમ પણ બની શકે. હી ઇઝ ટોલ્ડ પેસિવ થઈ ગયું, અહીંયા વર્તમાન કાળ જ છે. ભલે ટોલ્ડ છે પણ એ ત્રીજું રૂપ છે, પેસિવનું રૂપ છે. એઝ હી ઇઝ ટોલ્ડ ટુ ડુ. માય સન ઓલવેઝ ડુ એઝ આઈ ટેલ હિમ, જે પ્રકારે હું કહું છું એ પ્રકારે કામ કરે છે. મેનર ઓફ એક્શન. અથવા તો એઝ હી ઇઝ ટોલ્ડ ટુ ડુ, જે પ્રકારે તેને કહેવામાં આવે છે. કહેવામાં આવે છે, કોઈકના દ્વારા કહેવામાં આવે છે. માટે વર્તમાન કાળનું પેસિવ થયું એઝ હી ઇઝ ટોલ્ડ ટુ ડુ. ક્લિયર. મેનર ઓફ એક્શન. ત્યારબાદ જિયોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. જિયોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ. સાયન્સ ડિફિકલ્ટ. કનેક્ટિંગ ઇન્ફોર્મેશન. હવે કનેક્ટિંગ ઇન્ફોર્મેશન ફંક્શનમાં મોટે ભાગે તમે કન્જક્શન વેન, વાઇલ, એઝ આવા પ્રકારે મૂકી શકો. અહીંયા તમે કહી શકો વાઇલ જિયોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ, વાઇલ સાયન્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. બરાબર. જિયોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ, વાઇલ સાયન્સ ઇઝ વેરી ડિફિકલ્ટ. અહીંયા તમે બટથી પણ કરી શકો કનેક્ટિંગ ઇન્ફોર્મેશન, પણ એ કોન્ટ્રાસ્ટ દર્શાવતું થઈ ગયું. અહીંયા તમે વાઇલનો ઉપયોગ કરીને કનેક્ટિંગ ઇન્ફોર્મેશન બંને વાક્યને જોડી શકો છો. ક્લિયર. વેન, વાઇલ આવા પ્રકારના કન્જક્શન મૂકી શકાય. ત્યાર પછીનું વાક્ય ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ લર્નિંગ શોઈંગ રિઝલ્ટ. જો વળી પાછું રિઝલ્ટ આવ્યું,
ऑलरेडी आपने पहले रिजल्ट जो किया था त्यारे में तुमने कीधु कि TOO इनफ सो दैट सच दैट आवा एना कीवर्ड्स छे अहीं शोइंग रिजल्ट आपने छे पण अहीं आपने कीवर्ड आपी दीधो छे इंग्लिश इज टू डिफिकल्ट त्यारबाद क्रियापद नो इन्फिनिटिव मुकवो पड़े टू लर्न इंग्लिश इज टू डिफिकल्ट टू लर्न करता क्रियापद टू विशेषण टू वत्ता मूल क्रियापद आ वाक्य में TOO छे नकारात्मक अर्थ सूचवे छे आ टू काढीने तमे सो देट नॉट में कन्वर्ट करी शको इंग्लिश इज सो डिफिकल्ट लैंग्वेज दैट वन केन नॉट लर्न इट आ प्रकारे वाक्य बनी शके इंग्लिश इज टू डिफिकल्ट टू लर्न इंग्लिश एटलू बधुं अघरू छे के ते शीखी शकाय तेम नथी आनो अर्थ एवो थाय टूंकमां अहींया तमने विशेषण आगळ टू आपी दीधुं छे एटले तमारे बीजुं कंई करवानुं नथी बीजा काउंसमां आई मीन काउंसमां बीजो शब्द क्रियापद बीजुं क्रियापद तमने आईएनजी वाळुं आप्युं छे जे तमारे इन्फिनिटिव करीने मूकवानुं થાય જ્યારે જ્યારે TOO વાળી વાક્ય રચના આવે ત્યારે કર્તા ક્રિયાપદ ટુ વિશેષણ ટુ મૂળ ક્રિયાપદ આ એની પેટર્ન છે ક્લિયર ઇંગ્લિશ ઇઝ ટુ ડિફિકલ્ટ ટુ લર્ન શોઈંગ રિઝલ્ટ ફંક્શન આપણું થઈ ગયું ક્લિયર આ રીતે વાક્ય પૂરા કરવાના થાય અમી ટોલ્ડ હર મધર ન્યુ સ્કૂલ ડિમોલિશ રિપોર્ટિંગનું ફંક્શન આપણે જોઈ ગયા દેટ કન્જક્શનનો ઉપયોગ કરીને રિપોર્ટિંગ એટલે કોઈ બાબત આપણે રજૂ કરતા હોઈએ એ રીતે વાક્ય રચના થાય અમી ટોલ્ડ હર મધર ધેટ ન્યુ સ્કૂલ તેઓની નવી શાળા વોઝ ડિમોલિશ્ડ નાબૂદ કરી દેવામાં આવી પાડી દેવામાં આવી બરાબર અમી ટોલ્ડ હર મધર ધેટ ધેર ન્યુ સ્કૂલ વોઝ ડિમોલિશ પેસિવ થઈ ગયું ભૂતકાળ છે ટોલ્ડ છે માટે વોઝ ડિમોલિશ હેડ બીન ડિમોલિશ તો પણ તમે કહી શકો વોઝ ડિમોલિશ બાય સમવન પેસિવ થઈ ગયું કરતા વગરનું આ રિપોર્ટિંગ ફંક્શન થયું અમી ટોલ્ડ હર મધર રિમોટ રિપોર્ટિંગ માટેનું કન્જક્શન ધેટ their new school આગળ આપણે સર્વનામ મૂક્યું their અથવા તો હર their new school was demolished આ ફંક્શન થઈ ગયું રિપોર્ટિંગ ક્લિયર આઠમું વાક્ય જોઈએ ઇન્ડિયા યુઝ ટુ કૌંસમાં ફાઇટિંગ બ્રેવ પોવર્ટી ફંક્શન આપ્યું છે ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ અથવા તો હેબિચ્યુઅલ પાસ્ટ હવે ઇન્ડિયા યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આવે આપણને ખબર છે ક્રિયાપદ આપ્યું છે ફાઇટિંગ તો ક્રિયાપદનું મૂળરૂપ મૂકશો ઇન્ડિયા યુઝ ટુ સાથે મૂળ ક્રિયાપદ ઇન્ડિયા યુઝ ટુ ફાઇટ બ્રેવલી અગેન્સ્ટ પોવર્ટી એટલે ગરીબાઈ એમાં આપણે કાંઈ ફેરફાર કરતા નથી પોવર્ટી શબ્દ એમના મૂકી દઈશું આપણો ફેરફાર થશે યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ ઇન્ડિયા યુઝ ટુ ફાઇટ બ્રેવલી અગેન્સ્ટ પોવર્ટી બ્રેવનું આપણે બ્રેવલી કર્યું ક્લિયર ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ક્યાં ફંક્શન ક્યાં છે તમારું કીવર્ડ યુઝ ટુ સાથે ક્રિયાપદનું મૂળરૂપ આગળ જોઈએ મુંબઈ ઇઝ એઝ પોલ્યુટ દિલ્હી કૌંસમાં કમ્પેરિંગ છે શોઈંગ કમ્પેરિઝન અથવા તો કમ્પેરિંગ તો વાક્ય બને મુંબઈ ઇઝ એઝ પોલ્યુટેડ મુંબઈ ઇઝ એઝ પોલ્યુટેડ એઝ દિલ્હી બરાબર કમ્પેરિઝન અહીંયા પોઝિટિવ ડિગ્રી થઈ એઝ વિશેષણ એઝ પોલ્યુટેડ એઝ જેની સાથે સરખામણી કરી છે તે તો પોલ્યુટનું આપણે પોલ્યુટેડ
मुंबई इज एज पॉल्यूटेड एज दिल्ली. અહીંયા આપણે એક ફંક્શન રાખ્યું છે કમ્પેરિઝન. કમ્પેરિઝન પોઝિટિવ ડિગ્રી છે, એઝ વિશેષણ એઝ. ક્લિયર? તો આ રીતે વાક્ય પૂરું કરવાનું થાય. આઈઆઈએમ ઇઝ વન ઓફ, આ પણ કમ્પેરિઝન છે. ફંક્શન કમ્પેરિઝન આપ્યું છે. ગુડ ઇન્સ્ટિટ્યુશન ઇન્ડિયા, ત્રણ શબ્દો આપ્યા છે. IIM is one of, વન ઓફ આવ્યું એટલે સુપરલેટિવ ડિગ્રી થઈ. IIM is one of the, વન ઓફ ધ. પછી ગુડનું થઈ ગયું ગુડ, બેટર અને બેસ્ટ. IIM is one of the best institution. અહીંયા વન ઓફ ધ છે માટે બહુવચન થશે ઇન્સ્ટિટ્યુશન્સ. IIM is one of the best institutions of India. અથવા તો in India. IIM is one of the best institutions of India. ભારતની જે કેટલીક સારામાં સારી સંસ્થાઓ છે એમાંની એક IIM છે. મીન્સ IIM એક જ નથી, એના જેવી ઘણી બધી છે. તો ઘણા બધામાંથી એક, બહુવચનની ડિગ્રી, સુપરલેટિવ ડિગ્રી, IIM is one of the, વન ઓફ ધ આવે એટલે સુપરલેટિવ બને. સુપરલેટિવ માટે ગુડ, બેટર અને બેસ્ટ. વિશેષણ આપ્યું છે ગુડ, ગુડનું થાય બેસ્ટ. ઇન્સ્ટિટ્યુશન્સ બહુવચન નાઉન મુકાય, ઓફ ઇન્ડિયા. IIM is one of the best institutions of India. ક્લિયર? આ પ્રકારે તમારું વાક્ય તમારે પૂરું કરવું પડે. 11મું વાક્ય છે, વુડ યુ ગેવ ન્યૂ પેન. રિક્વેસ્ટિંગ, રિક્વેસ્ટિંગ છે. રિક્વેસ્ટિંગ માટે મોટે ભાગે આપણે પ્લીઝ મૂકીએ છીએ. વુડ યુ પ્લીઝ, હવે ગેવ, ગેવનું ક્રિયાપદ મૂળરૂપ. વુડ યુ પ્લીઝ ગીવ મી યોર ન્યૂ પેન. વુડ યુ પ્લીઝ, વુડ યુ પ્લીઝ ગીવ મી યોર ન્યૂ પેન. મહેરબાની કરી તમે મને તમારી નવી પેન આપશો. ક્રિયાપદનું મૂળ રૂપ વુડ યુ પ્લીઝ, તમે મને આપશો માટે કર્મ મે મૂકવું પડે, યોર ન્યૂ પેન. ક્લિયર? વુડ યુ પ્લીઝ ગીવ મી યોર ન્યૂ પેન, રિક્વેસ્ટ. આગળ, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ, ખાલી જગ્યા કન્ટિન્યુ વર્ક. કોન્ટ્રાસ્ટ, તમારે કોન્ટ્રાસ્ટ મૂકવાનો છે. કોન્ટ્રાસ્ટ માટેના કી વર્ડ ઘણા બધા છે, ધો, ઓલ ધો, ઇવન ધો, હાવેવર, એસ, ઇન્સ્પાઇટ ઓફ, ડિસ્પાઇટ, યેટ, બટ, સ્ટીલ, ઘણા બધા છે. અહીંયા તમને ઓલરેડી કી વર્ડ આપી દીધો છે, ઇન્સ્પાઇટ ઓફ વાપરવાનું છે. તો ઇન્સ્પાઇટ ઓફ તો ઓલરેડી છે જ, તમારે બીજું વાક્ય પૂરું કરવાનું છે. ઇન્સ્પાઇટ ઓફ ઇઝ ઇલ હેલ્થ, તેના નાદુરસ્ત તબિયત તેમ છતાં. હવે કરતા શું મળશે? હિઝ છે તો હિઝમાંથી કરતા મળશે હી. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી કન્ટિન્યુ ટુ વર્ક. હી કન્ટિન્યુઝ ટુ વર્ક. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી કન્ટિન્યુઝ, સાદો વર્તમાન કાળ મૂકી શકાય. ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી કન્ટિન્યુઝ ટુ વર્ક. તેની તંદુરસ્ત તબિયત છે તેમ છતાં તે કામ કરવાનું શરૂ રાખે છે. અહીંયા તમે ભૂતકાળ પણ મૂકી શકો, હી કન્ટિન્યુડ ટુ વર્ક, તેણે કામ કરવાનું શરૂ રાખ્યું હતું, તો પણ વાક્ય સાચું બને. ટૂંકમાં કરતા હિઝમાંથી હી મળે, ક્રિયાપદનું મૂળ રૂપ કન્ટિન્યુ, વર્તમાન કાળ રાખો તો કન્ટિન્યુઝ, ઇન્ફિનિટિવ ટુ વર્ક, હી કન્ટિન્યુઝ ટુ વર્ક. તમે એમ પણ લખી શકો, ઇન્સ્પાઇટ ઓફ હિઝ ઇલ હેલ્થ હી કન્ટિન્યુઝ વર્કિંગ, તો પણ વાક્ય સાચું. વર્કનું વર્કિંગ કરો તો પણ, પાર્ટિસિપલ નાઉન બનાવો તો પણ વાક્ય સાચું બને છે. નંબર 13, આઈ થિંક ઇંગ્લિશ ઇઝ કમ્પેરિંગ. કમ્પેરિંગનું ત્રીજું વાક્ય આવ્યું. ક્લિયર? કમ્પેરિંગ, આઈ થિંક ઇંગ્લિશ ઇઝ, હવે ઇઝી આપ્યું છે, વિશેષણ ધેન પણ આપ્યું છે અને મેથ્સ પણ આપ્યું છે. હવે વચ્ચે તમને ધેન આપ્યું છે, ઇટ મીન્સ તમારી ડિગ્રી કન્ફર્મ થઈ ગઈ. ધેન શેમાં વપરાય?
पॉजिटिव कंपेरेटिव सुपरलेटिव तो पॉजिटिव में एज विशेषण एज अहीं विशेषण वत्ता ईआर वत्ता देन अने सुपरलेटिव में विशेषण वत्ता ईएसटी द विशेषण ईएसटी मुकाय तो अहीं देन आप्युं छे मीन्स आपणी डिग्री कंपेरिजन नी बनशे कंपेरेटिव डिग्री बनशे आई थिंक इंग्लिश इज इजी नुं थई गयुं इजियर देन मैथ्स वाक्य पूरु थई गयुं आई थिंक इंग्लिश इज इजियर देन आप पूछे माटे इजी नु इजियर थाय विशेषण वत्ता ईआर इजियर देन मैथ्स क्लियर चौदमु वाक्य जोईए आस्था खाली जग्या हेड बेटर जॉइन क्लासीस गिविंग एडवाइस फंक्शन छे तमारू गिविंग एडवाइस हवे आ वाक्य पूरु करवू होय तो आस्था हेड बेटर आपने खबर छे गिविंग एडवाइस मां क्रियापद नो मूल रूप मुकाय छे आस्था हेड बेटर जॉइन અહીંયા એડી મુકાતું નથી ભલે એડ પ્લસ વી થ્રી થાય પણ આપણે કરવાનું નથી આ કારણ કે આ એક પ્રકારની એડવાઇસ છે આસ્થા હેડ બેટર જોઈન ક્લાસીસ વાક્ય પૂરું થઈ ગયું આસ્થાએ ક્લાસીસ જોઈન કર્યા હોત તો સારું હતું અથવા તો આસ્થાએ ક્લાસીસ જોઈન કરવા જરૂરી હતા આસ્થા હેડ બેટર હેડ બેટર આવે એટલે ક્રિયાપદનું મૂળરૂપ મૂકવાનું વિત્રી મૂકવાનું નથી બરાબર આસ્થા હેડ બેટર જોઈન ક્લાસીસ બરાબર આ પ્રકારે વાક્ય પૂરું થાય પંદરમું વાક્ય જોઈએ ઇફ આઈ હેડ બીન રીચ કન્ડિશન છે કન્ડિશન ઇન પાસ્ટ ભૂતકાળની કોઈ શરત ઇફ આઈ હેડ બીન રીચ જો હું પૈસાદાર હોત કરતા એનો એજ કરતા આઈ હેલ્પ ધ પુઅર હેલ્પ ધ પુઅર તો અહીંયા પૂર્ણ ભૂતકાળ છે આગળ ઇફ છે શરતી વાક્ય છે કન્ડિશન ઇન પાસ્ટ છે તો અહીંયા વાક્ય બને આઈ વુડ હેવ હેલ્પ નું વી થ્રી હેલ્પ ધ પુઅર બરાબર મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મમાં બને આઈ વુડ હેવ હેલ્પડ આઈ કુડ હેવ હેલ્પડ આઈ માઇટ હેવ હેલ્પડ આ પ્રકારના વાક્યો બને અહીંયા ઇફ આઈ હેડ બીન રીચ જો હું પૈસાદાર હોત આઈ વુડ હેવ હેલ્પ ધ પુઅર અહીંયા કરતા પહેલી ક્રિયામાંથી લેવો પડે ઓલરેડી આપ્યો જ છે ત્યારબાદ મોડેલ ઓક્ઝિલરી પરફેક્ટ ફોર્મ વી થ્રી આઈ વુડ હેવ હેલ્પ ધ પુઅર તો હું ગરીબ લોકોને મદદ કરી શક્યો હોત ક્લિયર તો આ પ્રમાણે કમ્પ્લીશન પૂછાય ઘણા બધા ફંક્શન તમારા છે લગભગ આપણે બધા જ લઈ લઈશું ઘણા બધા વાક્યો પણ આપણી પાસે છે 40-એક વાક્યોની પ્રેક્ટિસ આપણી પાસે છે એટલે આપણે જુદા જુદા 3 લેક્ચરમાં શક્ય હોય એટલું પૂરું કરશું ક્લિયર ફરીથી જોતા જઈએ તો વોલ્ટ ડિઝની વોઝ સો ઇલ ધેટ હી વોઝ નોટ એબલ ટુ વર્ક તમારા કીવર્ડ ક્યાં છે સો વિશેષણ ધેટ ફંક્શન કયું આપ્યું છે શોઈંગ રિઝલ્ટ તો રિઝલ્ટ માટે સો વિશેષણ ધેટ ભૂતકાળ છે માટે મિનિંગફુલ વાક્ય બનાવવા માટે નકાર કરવાનું હી વોઝ નોટ એબલ ટુ વર્ક હેલન કેલર ટોલ્ડ ધેટ ધ વર્કર્સ વેર ટ્રીટેડ એઝ સ્લેવ્સ વર્કર્સ અને સ્લેવ્સ બે શબ્દો આપ્યા છે રિપોર્ટિંગ ફંક્શન છે રિપોર્ટિંગમાં ધેટ કન્જક્શન ત્યારબાદ વાક્ય મિનિંગફુલ બનાવી નાખવાનું અર્થનો શબ્દોનો અર્થપૂર્ણ ઉપયોગ કરીને હેલન કેલર ટોલ્ડ ધેટ ધ વર્કર્સ વેર ટ્રીટેડ એઝ સ્લેવ્સ આપણે પેસિવ બનાવી નાખ્યું બરાબર ત્રીજું વાક્ય હિમાંશુ ઓર્ડર્ડ મી સપોઝિશન છે સપોઝિશન માટે એઝ ઇફ વપરાય યોગ્ય સર્વનામ કરતા માટેનું અને વેર મૂકવાનું હિમાંશુ ઓર્ડર્ડ મી એઝ ઇફ હી વેર માય બોસ ક્લિયર માય સન ઓલવેઝ ડુ એક્સપ્રેસિંગ મેનર ઓફ એક્શન મેનરમાં મોટે ભાગે એઝ માય સન ઓલવેઝ ડુ એઝ આઈ ટેલ હિમ અથવા તો એઝ હી ઇઝ ટોલ્ડ ટુ ડુ વર્તમાનકાળ છે માટે આપણે અહીંયા વર્તમાનકાળ મેન્ટેન કર્યો બંને જગ્યાએ અહીંયા પેસિવ રચના બનાવી અહીંયા એક્ટિવ રચના બનાવી ક્લિયર જિયોગ્રાફી ઇઝ એન ઇઝી સબ્જેક્ટ કનેક્ટિંગ ઇન્ફોર્મેશન માહિતીનું એકત્રીકરણ કરવાનું છે કન્જક્શન વાઇલ મૂક્યું
साइंस इज वेरी डिफिकल्ट, बने वाक्य ने वाइल थी आप जोड़ी दीदा। इंग्लिश इज टू डिफिकल्ट टू लर्न, शब्द आप टू डिफिकल्ट लर्निंग शोइंग रिजल्ट से अपने खबर से रिजल्ट माटे टी डबल ओ टू वपराय, सो देट नॉट वपराय, सच देट वपराय, इनफ वपराय, क्लियर। तो अँ टी डबल ओ टू तमने ऑलरेडी आप बीजू क्रियापद से इन्फिनेटिव मुकाय। इंग्लिश इज टू डिफिकल्ट टू लर्न, क्लियर। अमी टोल्ड हर मदर दैट, रिपोर्टिंग रिपोर्टिंग से माटे दैट न्यू स्कूल डिमोलिश, देर न्यू स्कूल वॉज डिमोलिश, पैसिव करी नाख्यू, देर न्यू स्कूल वॉज डिमोलिश, भूतकाल से माटे पैसिव आपणे भूतकालनुं राख्यू। इंडिया यूज टू फाइट, डिस्क्राइबिंग पास्ट, यूज टू साथे क्रियापदनो मूल रूप मुकाय, बराबर, फाइटिंग नो फाइट करू। इंडिया यूज टू फाइट ब्रेवली अगेन्स्ट पॉवर्टी। मुंबई इज एस पॉल्यूटेड एस, एक एस आप पॉल्यूट आप पॉल्यूट नु विशेषण थे पॉल्यूटेड। इंडिया सॉरी मुंबई इज एस पॉल्यूटेड एस दिल्ली, अँ कम्पेरिजन है, पॉजिटिव डिग्री है, एस विशेषण एस एना कीवर्ड थाय, क्लियर। IIM is one of I put a superlative degree bane, one of the best, good nu thank you the best, IIM is one of the best, one of the bahuvachan noun le institutions, one of the best institutions of India athva to in India. Requesting say would you please give me your new pen, give nu thank you give, karma me please agal mukyo, would you please give me your new pen. In spite of his ill health, in spite of che contrast darshave che, in spite of his ill health, teni nadurast tabiyat tem chata, tabiyat kharab che tem chata virodhabhas ukvano che, he continues to work, te kaam karvanu saru rakhe che, tabiyat sari na hoy to kaam thai nahi, parantu ahya kharab tabiyat che tem chata, in spite of his ill health he continues to work, he continued to work, to pan sachu. I think English is comparing function aipu che, easy aipu che, then aipu che, and maths aipu che, to easy nu thai gyu easier than, bijo vikalp maths, I think English is easier than maths, clear. Astha had better join classes, had better, બરાબર, ગિવિંગ એડવાઇસ, હવે આપણને ખબર છે એડ બેટર સાથે ક્રિયાપદનું મૂળરૂપ મુકાય, આસ્થા હેડ બેટર જોઈન, અહીંયાથી જ આપણને ખ્યાલ આવી જાય કે અહીંયા જોઈન નથી મૂકવાનું, ખાલી જે ઓ આઈ એન, હેડ બેટર એડવાઇસ છે, સલાહ છે, આસ્થા હેડ બેટર જોઈન ક્લાસીસ, ક્લિયર. લાસ્ટ વન, ઇફ આઈ હેડ બીન રીચ આઈ વુડ હેવ હેલ્પ ધ પુઅર, કન્ડિશન ઇન પાસ્ટ આપ્યું છે, આપણને ખબર છે કન્ડિશન માટે ઇફ હોય, ઇફ સાથે પૂર્ણ ભૂતકાળ હોય, તો બીજા વાક્યમાં મોડેલ ઓક્ઝિલરી કર્તાની ક્ષમતા માટે પરફેક્ટ ફોર્મમાં આવે, બરાબર. કર્તા એનો એ મૂક્યો, ઇફ આઈ હેડ બીન રીચ, જો હું પૈસાદાર સમૃદ્ધ હોત તો આઈ વુડ હેવ હેલ્પડ ધ પુઅર, વુડ પ્લસ હેવ પ્લસ વી થ્રી, બરાબર, ક્રિયાપદ આપ્યું છે, આનું વિધિ કરી નાખવાનું, હેલ્પનું હેલ્પડ, વુડ હેવ હેલ્પડ ધ પુઅર, આઈ વુડ હેવ હેલ્પડ ધ પુઅર, તમે એમ પેસિવમાં પણ લખી શકો, ધ પુઅર વુડ હેવ બીન હેલ્પડ બાય મી, તો પણ તમારો જવાબ સાચો થાય. તો મિત્રો, આ જુદા જુદા ફંક્શનની મિક્સ એક્સરસાઇઝના 15 વાક્યો આપણે લીધા, ક્યાંક ક્યાંક ફંક્શન રિપીટ મેં કર્યા છે, કારણ કે તમારું સ્ટ્રક્ચર દ્રઢ થાય. રિપોર્ટિંગ બે વખત આવ્યું, રિઝલ્ટ બે વખત આવ્યું, કમ્પેરિઝન એક બે વખત આવ્યું છે, તમને ખ્યાલ આવે એટલા માટે મેં આ પ્રકારના વાક્યો પસંદ કરીને તમારી સમક્ષ મૂક્યા છે. પ્રેક્ટિસ કરજો, આનો એક સ્ક્રીનશોટ તમારે લઈ લેવાનો, પછી એક કોરા પેજ ઉપર તમારે માત્ર સફેદ અક્ષરે જે મેં લખ્યા છે સફેદ ચોકથી એટલા જ વાક્યો લખવાના, અડધા, બાકીનો ભાગ લખવાનો, જવાબ બાકી રાખવાના. તમારી જાતે તમારે પ્રેક્ટિસ કરીને આ વાક્યો પૂરા કરતાં શીખવાનું, અને પછી સ્ક્રીનશોટમાં જવાબ જોઈને તમારા જે કંઈ જવાબ છે એને મૂળ જવાબ સાથે ટેલી કરી, અને જ્યાં ભૂલ થાય, કઈ ભૂલ થઈ, કેવી રીતની થઈ એ સમજવાનો પ્રયત્ન કરશો, તો કમ્પ્લીશન ઉપર તમારી ગ્રીપ આવશે, ક્લિયર. બોર્ડમાં આ
प्रकारे कम्प्लीशन पूछाय छे, आइडेंटिफिकेशन पूछाय छे, आइडेंटिफिकेशन आ आइडेंटिफिकेशन થઈ ગયું, આવું વાક્ય આપ્યું હોય તો આઈડેન્ટિફાઈડ શું થાય? શોઈંગ રિઝલ્ટ, રિપોર્ટિંગ, મેકિંગ સપોઝિશન, આ કીવર્ડ જ જોવાના છે, બીજું કાંઈ એમાં જોવાનું નથી. આઈડેન્ટિફિકેશન થઈ ગયું, કમ્પ્લીશન હોય તો અડધું વાક્ય આપ્યું હોય એના ઉપરથી અડધું વાક્ય શબ્દો ઉપરથી અને આપેલા ફંક્શન પ્રમાણે પૂરું કરવાનું થાય. ક્લિયર? આટલું આપણે 40 વાક્યો પૂરા કરશું, પછી લેંગ્વેજ રિસ્પોન્સમાં કઈ રીતે પૂછાય છે એની પ્રેક્ટિસ પણ આપણે આગળ કરીશું. આ બધું ઇમ્પોર્ટન્ટ છે બોર્ડની પરીક્ષા માટે, 11મા ધોરણ અને 12મા ધોરણ બંને માટે અગત્યનું છે. એટલે બરાબર વ્યવસ્થિત સમજો અને વ્યવસ્થિત પ્રેક્ટિસ કરજો. ઓકે, આપણે અહીંયા આ લેક્ચર માટે અટકીએ છીએ.